नमस्ते विद्यार्थिनी बहनों, धोरण छ विषय गणित प्रकरण नंबर चार भूमितिना पायाना ख्यालोमां आजे आपणे फरीथी मळ्या छीए। गईकाले आपणे थोड़ी वातो करी हती, आजे जोईए तो रेखाखंड। तमने खबर छे, काले मैं पेन्सिलनुं उदाहरण आपीने तमने समजाव्युं हतुं। आपणे पाठ्यपुस्तकमां कोई पण पेटीनी धार छे तो ई रेखाखंड तरीके थाय छे। ट्यूबलाइटनी पाछळनी जे सीधी लाइन छे ए पण रेखाखंड तरीके आपणे समझी शकीए। पोस्ट कार्डनी धार, पछी आ टेक्स्टबुक छे तो आ टेक्स्टबुकनी आ जे धार छे आने पण आपणे रेखाखंड तरीके जोई शकीए छीए। त्यारबाद आपणी पासे छे रेखा। ए थी बी सुधीना कोई रेखाखंड एटले के ए बी रेखाखंडने ए बिंदुथी एक तरफ अने बी बिंदुथी बीजी दिशामां अंत वगर लंबाव्यो छे तेम कल्पो, एटले आवी रीते। बराबर, શું તમે વિચારી શકો કે રેખાનું પૂર્ણ ચિત્ર તમે દોરી શકો? ના। શા માટે? એ બી બિંદુઓ વડે રચાતી રેખાને એ બી રેખા વડે દર્શાવવામાં આવે છે, જે બંને દિશામાં લંબાવી શકાય છે, તેથી તે અસંખ્ય બિંદુઓની બનેલી છે। આની વચ્ચે અસંખ્ય નાના 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 બિંદુઓ આપણને જોવા મળે। બરાબર, ત્યારબાદ બાજુમાં આપેલ આકૃતિ રેખા પી ક્યુની છે, જેને રેખા પી ક્યુ આવી રીતે લખાવે। કેટલીક વખત રેખા એલ એમ એન જેવા સંકેત વડે પણ દર્શાવવામાં આવે છે, ઠીક છે। ત્યારબાદ વાત આવે છે છેદતી રેખાઓની। હવે બે રેખા દોરું છું જેને નામ કંઈ નથી આપતી, એલ વન અને એલ ટુ આપું છું। એ રેખા કોઈ એક બિંદુમાં છેદે છે તો એને પી નામ આપીએ છીએ। હવે તમારી નોટબુક, આપણે આ બુક છે એની આસપાસની ધાર, આ જે છે ને ધાર, બરાબર, હવે એ ધાર માની લો કે આમ લંબાવીએ છીએ બંને બાજુ, તો એ પણ છેદતી રેખા છે। અંગ્રેજી મૂળાક્ષર એક્સ એ પણ છેદતી રેખા છે। કોઈ જગ્યાએ ચાર રસ્તા ભેગા થતા હોય એ પણ છેદતી રેખા છે, ઠીક છે। આ બધા છેદતી રેખાઓના ઉદાહરણો છે। ત્યારબાદ સમાંતર રેખા, તો આપણી પાસે જો અહીંયા નીચે આકૃતિમાં આપણને ટેબલ આપ્યું છે, ટેબલ એ બી સી ડી। જો વિદ્યાર્થીને બહેનો, આપણે ક્લાસમાં હોય ને તો તમને એક એક વસ્તુના ઉદાહરણ બતાવીને સમજાવી શકું કે આ બેન્ચ છે, આ ટેબલ છે, આમાં થોડીક મર્યાદા આપણી માટે આવી જશે। માટે હું તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન તો કરીશ, પણ તમારે આમાં એકાગ્રતા કેળવી અને આખો વિડીયો જોવો પડશે, જો તમને બધું જ સમજાઈ જશે। આના જેટલું સહેલું ચેપ્ટર બીજું એકેય નહીં લાગે તમને પછી, ઠીક છે। જોઈએ, હવે આપણે માની લો આપણે આ ટેબલ દોર્યું છે એ બી સી ડી, નીચે પાયો છે એચ ઈ એફ અને જી। હવે એ બી સી ડી, એ બી રેખાખંડ અને બી સી રેખાખંડ એ બી બિંદુમાં છેદે છે, જો જોઈએ એ બી બી સી, બરાબર, કયા બિંદુમાં છેદે છે? તો કે બી બિંદુમાં, ઠીક છે। કયો રેખાખંડ બિંદુ એ માં, કયો રેખાખંડ બિંદુ બી માં અને કયો રેખાખંડ બી સી માં છેદે છે એ આપણે જોવાનું, ઠીક છે। ત્યારબાદ છે જો સમાંતર રેખાની વાત છે, તો એ સમાંતર છે ને માપપટ્ટીની સામસામેની ધાર, ક્યારે એકબીજાને છેદે માપપટ્ટી? ના છેદે, કેમ કે સામસામેની ધાર છે। જો આ સ્કેલ છે, ઠીક છે, આ સામેની ધાર, તો આ કેવી રેખાઓ છે? સમાંતર રેખાઓ, આ છેદશે નહીં એકબીજાને, બરાબર। ત્યારબાદ આવે બારીના સળિયા, બારીના સળિયા આ રીતના હોય તો એ સમાંતર થયું, રેલવેના પાટા સમાંતર થયું, બરાબર। આ પ્રકારની રેખાઓ કે જે એકબીજાને ન મળતી હોય, છેદતી ના હોય, એને સમાંતર રેખાઓ કહેવાય। હવે કિરણ, કિરણની મેં તમને વાત કરી હતી કે દીવામાંથી નીકળતા પ્રકાશના કિરણ, હાથમાંથી નીકળ હાથ બત્તીમાંથી નીકળતા કિરણો, એટલે એ ટોર્ચમાંથી, પછી સૂર્યના કિરણો, ઠીક છે। કિરણ એ રેખાનો જ એક ભાગ છે, જે એક બિંદુથી ઉદ્ભવે છે તેને ઉદ્ભવ બિંદુ કહે છે, અને તે અનંત સુધી દિશામાં વિસ્તરે છે। જો આ કિરણ છે, આ એક દિશામાં જાય છે અને પાછળ અનંત સુધી વિસ્તરેલું છે। આ તો આપણે એક એનો નાનકડો ભાગ કીધો હતો, મેં તમને કાલ જેમ પેન્સિલ જેવું કીધું હતું ને, સેમ એ જ વસ્તુ આમાં થાય છે। હવે આપણે આના ઉપરથી જોવાનું છે સ્વાધ્યાય 4.1, હું તમને આખું જ સ્વાધ્યાય 4.1 કરાવું છું અત્યારે, ઠીક છે। જોઈએ સ્વાધ્યાય 4.1, જો
એમાં છે બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો પાંચ બિંદુઓ. તો આ આકૃતિમાં પાંચ બિંદુઓ કયા છે? ઓ બી સી ડી અને ઈ. થાય? હવે જો જો વિદ્યાર્થીની બહેનો, રેખા કઈ કઈ છે, કઈ કઈ થાય? પહેલાં તો ડી બી, બરાબર, સોરી રેખા, હા તો રેખા થશે ઓ ઈ, ઓ ઈ રેખા, બરાબર, કેમ કે અહીંયા પોઈન્ટ છે. ત્યારબાદ થશે ડી ઓ રેખા, બરાબર, ત્યારબાદ થશે ડી બી રેખા, અને ત્યારબાદ થશે ઈ ઓ રેખા, બરાબર. કિરણની, ચાર કિરણની વાત છે, તો ડી ઈ કિરણ, ડી બી કિરણ, ઓ બી કિરણ, ઓ ઈ કિરણ અને ઈ બી કિરણ, બરાબર. ત્યારબાદ છે પાંચ રેખાખંડો, તો કે ડી બી, ડી ઓ, ઈ ઓ, ઓ બી અને ઈ બી, બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે આપણી પાસે, કે આપેલા ચાર મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર બે મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી વાર, બાર નામ કીધા છે કાઉન્સમાં આપણને, આપો. હવે જો આપણને રેખા આપણને આપી છે આવી રીતે, જો આ આપ્યું છે આપણને એ બી સી ડી, ઠીક છે. એક બિંદુ એ લેતા રેખા એ બી, એ સી અને એ ડી બને. ત્યારબાદ બી લઈએ તો શું બને? બી એ, બી સી, બી ડી. ત્યારબાદ સી લઈએ તો શું બને? સી એ, સી બી, સી ડી. ત્યારબાદ ડી લઈએ તો ડી એ, ડી બી અને ડી સી. કેટલું સહેલું છે, બરાબર. ત્રણ ત્રણ નામ આપ્યા છે તો થઈ ગયા બાર નામ, ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ, ઈ બિંદુને સમાવતી રેખાઓ, તો કે ઈ બિંદુ જેમાં હોય તેવી રેખાઓ કઈ આવે? એ ઈ, ઈ એફ ઈ, બી ઈ અને ડી ઈ, બરાબર. એ બિંદુમાંથી પસાર થતી હોય તેવી રેખા તો કઈ થાય? એ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા કઈ થાય? તો કે એ ઈ. આ તો છેદે છે ને. પછી ઓ બિંદુ જેમાં છે તેવી રેખા, તો કે સી ઓ અથવા તો ઓ સી. ત્યારબાદ એકબીજાને છેદતી હોય તેવી રેખાઓની બે જોડ, એકબીજાને છેદતી હોય એવી, તો એ ઈ માં કોણ છેદે છે? સી ઓ. કયા બિંદુમાં છેદે છે? તો કે બી બિંદુમાં. ત્યારબાદ તો કે ઈ એફ અને એ ઈ, એ ઈમાં જ બંને રેખાઓ છેદે છે, માટે ઈ એફ કોને છેદે છે? એ ઈમાં. કયા બિંદુમાં છેદે છે? તો કે ઈ બિંદુમાં, બરાબર. ત્યારબાદ કેટલી રેખાઓ પસાર થાય છે? એ એક બિંદુમાંથી અને બે, બી બે બિંદુમાંથી. તો કે એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય. જો આ કોઈ પણ, માની લો કે આપણે એક અંધારા રૂમમાં એક બહારથી કાણું કરીએ, એમાં જે પ્રકાશના કિરણ આવશે એ તમને ખબર છે કે આખા રૂમમાં ઝગમગશે. તો આખો રૂમ એ બહારના પ્રકાશના એક કિરણથી ઝગમગશે, બરાબર. હવે એ આખા રૂમમાં જે પ્રકાશનું કિરણ આવે છે એ શું બહારથી એક જ કિરણ એમાં પસાર થાય? તો કે ના, એમાંથી પ્રકાશના કેટલા કિરણો પસાર થાય છે એ આપણે ગણી શકીએ નહીં. તો એ એક બિંદુ થયું, તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. અહીં આકૃતિમાં સમતલમાં એક બિંદુ ઓ છે, જુઓ ઓ છે, તો કે હા છે. તો ઓ બિંદુ છે, તો ઓ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, બરાબર. બે બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય, ખાસ યાદ રાખવા. બે બિંદુ હોય તેમાંથી એક જ રેખા પસાર થાય, એમાંથી અસંખ્ય થાય નહીં. અહીં બે બિંદુઓ, કયા કયા બિંદુઓ? પી અને ક્યુ. તેમાંથી એક અને માત્ર એક રેખા પી ક્યુ જ પસાર થાય છે, બરાબર. પી ક્યુ આપણે આમ કરી શકીએ, આ પી અને આ ક્યુ, ઠીક છે. ત્યારબાદનો પ્રશ્ન નંબર પાંચ,
નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. બિંદુ પી રેખાખંડ એ બી પર છે તો રેખાખંડ એ બી દોરી, એમાં ક્યાંય પણ પી દર્શાવી દેવાનો. ત્યારબાદ એક્સ વાય અને પી ક્યુ એમ બિંદુમાં છે તે છે, તો એક્સ વાળું આપણે જે મૂળાક્ષરવાળું મેં તમને હમણાં સમજાવ્યું એ. ત્યારબાદ રેખા એલ પર ઈ અને એફ બિંદુઓ છે પણ ડી નથી, તો ડી નથી તો એનો તો કંઈ મિનિંગ જ નથી કે ડી નથી તો નથી, તો શું કરવાનું, એલ રેખા દોરવાની અને એના ઉપર ઈ અને એફ દર્શાવી દેવાનું. ત્યારબાદ ઓ પી અને ઓ ક્યુ બિંદુઓમાં મળે છે, તો ઓ પી બિંદુ કેમાં મળે છે, બરાબર ઓમાં કયું, તો કે ઓ પી અને ઓ ક્યુ, તો ઓ પી ઓ ક્યુ, ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6માં એક આકૃતિ દોરેલી છે, બરાબર એમાં આપણે ખરા ખોટા જોવાના છે. જોઈ લઈએ આ આકૃતિ આપણને આપેલી છે, તો એમાં શું કહે છે, એ આકૃતિમાં આપણને એવું કહેવામાં આવે છે કે ક્યુ એમ ઓ એન પી એ એમ એન રેખા પર આવેલા છે. ક્યુ એમ ઓ એન પી, તો કે હા સાચું.